ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. મિત્રો, આજ છે 25 જુલાઈ 2019 અને આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીં જોઈશું. આ વિડીયાની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો. સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરીને કરંટ અફેર્સની સાથે સાથે GK પણ મેળવી શકો છો. આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન જોઈએ તો, હાલમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઓપ્શન છે 21 જુલાઈ, 22 જુલાઈ, 23 જુલાઈ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય 23 જુલાઈ. 23 જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે મનાવવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે મનાવવામાં આવ્યો છે તો આ છે એ ઇમ્પોર્ટેન્ટ દિવસનો પ્રશ્ન છે. તો મિત્રો, જુલાઈ મંથમાં કેટલા ઇમ્પોર્ટેન્ટ દિવસ આવ્યા છે એની એક યાદી આપણે જોઈએ તો, મિત્રો 1 જુલાઈ છે ત્યારે GST દિવસ અને ડૉક્ટર્સ દિવસ આ બંને દિવસો મનાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે 6 જુલાઈ. 6 જુલાઈના રોજ વિશ્વ સહકારિતા દિવસ મનાવવામાં આવે છે. ત્યાર પછી 11 જુલાઈ વર્લ્ડ પોપ્યુલેશન ડે, વિશ્વ જનસંખ્યા દિન. ત્યાર પછી આવે છે 20 જુલાઈ. 20 જુલાઈના રોજ વિશ્વ શતરંજ દિવસ મનાવવામાં આવે છે. જે ચેસ છે એની બાબતમાં જાગૃતતા વધારવા માટે વિશ્વ શતરંજ દિવસ મનાવવામાં આવે છે. ત્યાર પછી 23 જુલાઈ. 23 જુલાઈના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં સ્થાનિક લોકો માટે 75% નિજી નોકરી આરક્ષિત કરનારું પહેલું રાજ્ય કયું બન્યું છે? તો ઓપ્શન છે હરિયાણા, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. તો આનો સાચો ઓપ્શન થાય આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ છે એ 75% નિજી નોકરીઓ છે એ આરક્ષિત કરનારું પહેલું રાજ્ય બન્યું છે. હવે આ નિજી નોકરીઓ એ શું છે? તો એ છે એ આંધ્રપ્રદેશમાં કોઈ પણ ફેક્ટરી છે તો એમાં 75% લોકો છે આંધ્રપ્રદેશના જ રોજગારી મેળવતા હોવા જોઈએ. બાકીના જે 25% છે એ કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે, પરંતુ 75% છે એ આંધ્રપ્રદેશના લોકો જ મેળવતા હોવા જોઈએ. તો આ છે નિજી નોકરી અને આરક્ષિત કરનારું પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું છે. તો આંધ્રપ્રદેશની રાજધાની શું છે? હૈદરાબાદ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જગન મોહન રેડ્ડી. અને હાલ આંધ્રપ્રદેશના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે તો એ કોણ છે? વિશ્વભૂષિત ભારણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં બ્રિટિશ ઓપન ગોલ્ફ ખિતાબ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે સેન લોરી, ડસ્ટન લોરી, જસ્ટિસ રોસ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય સેન લોરી. સેન લોરી છે એને બ્રિટિશ ઓપનમાં ગોલ્ફ ખિતાબ છે એ મેળવ્યું છે. મિત્રો, સેન લોરી એ આયર્લેન્ડના વતની છે. તો આયર્લેન્ડના વતની છે તો આયર્લેન્ડની રાજધાની શું છે? ડફલે. આયર્લેન્ડનું ચલણ શું છે? યુરો. અને આયર્લેન્ડના રાષ્ટ્રપતિ હાલ કોણ છે? મિકેલ ડી હિંગેસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો, હાલમાં કઈ કંપનીએ ક્લિક્સ ફાઇનાન્સની સાથે સમજૂતી કરી છે? તો ઓપ્શન છે ફોનપે, પેટીએમ, ICICI બેંક અને ભારત પે. તો આનો સાચો ઓપ્શન થાય પેટીએમ. પેટીએમ છે એને પોતાના ગ્રાહકોને ઇન્સ્ટન્ટ લોન છે એ આપવા માટે ક્લિક ફાઇનાન્સ છે એની સાથે સમજૂતી કરી છે. હવે પેટીએમ છે એના દ્વારા સમજૂતી થઈ છે. તો પેટીએમની સ્થાપના ક્યારે થઈ હતી? 2010માં. પેટીએમનું વડું મથક ક્યાં આવેલું છે? નોઈડામાં. પેટીએમના CEO હાલ કોણ છે? રેણુ સતી. અને પેટીએમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો પેટીએમની સ્થાપના છે વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. મિત્રો, આ પછીનો પ્રશ્ન છે, હાલમાં 21મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરમિત દેસાઈએ કયું પદક મેળવ્યું છે? તો ઓપ્શન છે રજત, કાંસ્ય, સુવર્ણ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન છે સુવર્ણ. મિત્રો, આપ જોઈ શકો છો ઇમેજમાં આ છે હરમિત દેસાઈ અને તેમણે હાલ ગોલ્ડ મેડલ મેળવ્યું છે. 21મી જે રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ થઈ એ ક્યાં થઈ હતી? તો એ થઈ હતી ઓડિશામાં અને ત્યાં જ હરમિત દેસાઈ છે એમણે ગોલ્ડ મેડલ મેળવ્યું છે. તમે અહીં જોઈ શકો છો આ છે ઓડિશામાં જ થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં થલ સેનાના ઉપપ્રમુખના રૂપમાં કોની નિયુક્તિ થઈ છે? ઓપ્શન છે વિજય રાવત, MM નરવાના, જનરલ ડી અબ્બુ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય MM નરવાના. મિત્રો, આ છે MM નરવાના અને જેની હાલ ભારતીય જે આર્મી છે એના ઉપપ્રમુખ છે એના રૂપમાં નિયુક્તિ કરવામાં આવી છે. હવે આના ઉપરથી બીજો એક એવો પણ પ્રશ્ન બની શકે છે કે હાલ આપણા જે ભૂમિદળ છે એના અધ્યક્ષ કોણ છે? તો એના અધ્યક્ષ છે બિપિન રાવત. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો, હાલમાં હોલ ઓફ ફેમ ટેનિસ ચેમ્પિયનશિપમાં
ખિતાબ કોણે જીત્યો છે? ઓપ્શન છે રોજર ફેડરર, રાફેલ નાદાલ, જ્હોન ઇસનર અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય છે જ્હોન ઇસનર. જ્હોન ઇસનર છે એને હાલ હોલ ઓફ ફેમ ટેનિસ ચેમ્પિયનશિપ છે એમાં ખિતાબ મેળવ્યો છે. અને આ જે જ્હોન ઇસનર છે એ ક્યાંના વતની છે? એ અમેરિકાના વતની છે. મિત્રો આવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. હાલમાં જાપાન BWM વર્લ્ડ ટૂરમાં ભારતની મિજબાની કોણ કરશે? ઓપ્શન છે પીવી સિંધુ, કિદાબી શ્રીકાંત, ઉપર્યુક્ત બને અને એક પણ નહીં. તો આનો સાચો ઓપ્શન થાય ઉપર્યુક્ત બને. પીવી સિંધુ અને કિદાબી શ્રીકાંત છે એ બંને જાપાન BWM એટલે કે જાપાન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે એની મિજબાની કરવાના છે. મિત્રો હવે જે આ જાપાનમાં યોજાવાનું છે તો જાપાનની રાજધાની શું છે? જાપાનની રાજધાની છે ટોક્યો. જાપાનનું ચલણ શું છે? યેન. અને જાપાનના પ્રધાનમંત્રી હાલ કોણ છે? શિન્ઝો એબે. હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. હાલમાં કયા દેશે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન છે ચાઇના, ભારત, જાપાન અને અમેરિકા. તો આનો સાચો ઓપ્શન થાય ભારત. ભારત છે એ ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. હવે આ ક્રિપ્ટોકરન્સી છે એ શું છે? તો ક્રિપ્ટોકરન્સી એ એવા નાણાં છે કે જેનો ઉપયોગ માત્ર ને માત્ર ઇન્ટરનેટ દ્વારા જ થઈ શકે છે. અને હાલ ભારતે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ક્રિપ્ટોકરન્સી છે એ જે કંપનીના હોય એ જ કંપની સાથે એનો વ્યવહાર કરી શકાય છે અને માત્ર તેનો વ્યવહાર છે એ ઓનલાઈન જ થઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં રીબોકના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરાયા છે? ઓપ્શન છે વિરાટ કોહલી, હેમા દાસ, શાહરૂખ ખાન અને સલમાન ખાન. તો આનો સાચો ઓપ્શન થાય હેમા દાસ. હેમા દાસ છે એને હાલ રીબોક કંપની છે, રીબોક એ શૂઝની કંપની છે અને તેણે હાલ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર છે હેમા દાસને નિયુક્ત કર્યા છે. મિત્રો આજના આ કરંટ અફેર્સનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવશો. અને કોઈ સુધારા વધારા હોય અથવા તો કોઈ ક્વેરી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં BCA કરંટ અફેર્સ ઇન ગુજરાતી એવું સર્ચ કરીને અમારી સાથે જોડાઈ શકો છો. અને ટેલિગ્રામ છે એમાં મેં નીચે લિંક આપી છે તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો. અને અમારો ચેનલ તમે જો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવશો જેથી હરરોજનું કરંટ અફેર્સ છે એ તમને નોટિફિકેશન મળતું રહે. હવે આ જે બંને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ છે એની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવશો. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી. થેન્ક યુ, ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ડે.